જામનગરમાં સેવ સોઇલની ઝુંબેશ ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવનું 29 મેના રોજ રવિવારે સમુદ્ર માર્ગે ઓમાનથી ભારતમાં જામનગર બંદરે આગમન થવાનું છે। કોઈમ્બતોર સ્થિત ઈસા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ પોતાની દીર્ઘદ્રષ્ટિથી પ્રાકૃતિક મુદ્દાઓ અને સામાજિક મુદ્દાઓને બીડું ઝડપી સમાજના તમામ વર્ગને એકત્રિત કરવાનું એક ઉદાહરણ પૂરું પાડે છે। 2010માં સદગુરુ જગ્ગી વાસુદેવની રેલી ફોર રિવર્સ નામના ઝુંબેશમાં 16 કરોડ લોકો જોડાયેલા હતા। આ ઝુંબેશ અંતર્ગત 1,25,000 ખેડૂતોને સાથે રાખીને 242 કરોડ વૃક્ષનું આરોપણ કરવાનો ભવ્ય સંકલ્પ હાથ ધરેલ। ગત 21 માર્ચ 2022 સદગુરુ જગ્ગી વાસુદેવે સેવ એસઓઆઈ નામની ઝુંબેશ ઉપાડેલ છે। વિશ્વના ભૂવૈજ્ઞાનિકોએ તથા યુએન એજન્સી દ્વારા વિશ્વભરના દેશોમાં સંશોધન કરતા તે તારણ કાઢ્યું કે માટીની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટી રહી છે। 2045 સુધી વિશ્વભરમાં અન્નનું ઉત્પાદનમાં 40%થી 50%નો ઘટાડો આવશે। ખાદ્ય પદાર્થની અછતના કારણે વિશ્વભરમાં આંતરિક યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવું અનુમાન છે। વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્ગી વાસુદેવે સેવ સોઇલ અભિયાન હાથ ધરેલ છે। તેના અંતર્ગત સદગુરુ જગ્ગી વાસુદેવ વિશ્વના 27 દેશોમાં 30,000 કિલોમીટર બાઇક ચલાવી તેનો પ્રચાર કરી રહ્યા છે। સદગુરુ જે રાષ્ટ્રનાયક સમાન છે તેઓને વિદેશનો પ્રવાસ પૂરો કરી ભારતમાં પ્રવેશ માટે જામનગરની ભૂમિ પર નેક નામદાર જામ સાહેબે આમંત્રણ પાઠવેલ જે તેમને હર્ષ રાસ સ્વીકારેલ છે। નવા નગરના રાજવી નેમ નામદાર શ્રી જામ સાહેબના પ્રકૃતિ પ્રેમ વિશે આપણે સૌ જાણીએ છીએ। સર પીટર સ્કોટ નેચર પાર્કમાં પશુ પક્ષીઓનો વર્ષોથી વસવાટ તથા તેમની માવજત જામ સાહેબની સંવેદનશીલતાનું પ્રતીક છે। બરડો જેવો ડુંગર જ્યારે જામ સાહેબનું આંગણું હોય ત્યારે બરડા ડુંગર પ્રત્યેનો પ્રેમ અને પ્રાકૃતિક જનત વિશે જામનગરની જનતા અચૂક જાણે છે। જામ સાહેબ અને સદગુરુની પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલ જોડતી કડી જે નોંધપાત્ર છે। સદગુરુ જગ્ગી વાસુદેવ આજે લંડનથી લગભગ 27 દેશોમાં સેવ સોઇલ કાર્યક્રમ અંતર્ગત એમની મુહિમ જે ચાલી રહી છે 30,000 કિલોમીટર સર કરી અને ભારતના આંગણે 29 મે 2022ના રોજ પધારશે ત્યારે જામનગરના રાજવી પરિવારના જામ સાહેબ શ્રી એચએચ જામ સાહેબે એમને આમંત્રણ પાઠવેલું છે અને એ આપણા મહેમાન બનીને અહીં આવશે। લંડનથી એમણે જે જર્ની કરી એની અંદર 27 દેશોમાં તેઓ પોલિસીને ઇન્ફ્લુઅન્સ કરતા કરતા અને ત્યાંના દેશોના વડાઓને મળતા મળતા એમની સાથે ચર્ચા કરતા MOU સાઈન કરતા કરતા ભારત જ્યારે પહોંચશે ત્યારે આપણે એમને એક ભવ્ય સ્વાગત આપીએ અને એમની મુહિમમાં જોડાઈએ। 29 તારીખે જ્યારે એ પાછા ફરશે ત્યારે રોઝીપોર્ટથી સ્પેશિયલ નોટિફિકેશનથી આપણે એમનું કસ્ટમ્સ ઇમિગ્રેશન કરી અને જામનગરના પોલિટિકલ ગણ આધ્યાત્મિક ગણ ગુરુજનો સૌ એમનું સ્વાગત કરશે। ત્યાંથી કાફલો શરૂ થશે અને INS વાલસુરામાં એમનું સ્વાગત થશે। ત્યાંથી બાપુના બંગલે પાયલોટ બંગલા પર એમની મીટિંગ થશે। મીટિંગ પૂરી કરી અને પ્રતાપ વિલાસ પેલેસ પર જ્યાં તેમનો નાઇટ સ્ટે છે ત્યાં પધારશે। 4:30ની આસપાસ તેમની મીડિયા પ્રેસ કોન્ફરન્સ થશે। કાર્યક્રમની રૂપરેખા એવી છે કે 5 વાગે લગભગ DKV સર્કલથી એ લોકો શરૂ કરશે પોતાની યાત્રા અને વાલીઓને વિદ્યાર્થીઓને જામનગરની જનતાને બધાને મળશે અને ધીરે 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 વિરલબાગ સુધી એ કાર્યક્રમ આગળ પહોંચશે। વિરલબાગ પહોંચી અને પેલેસ રોડ ઉપર છેક પેલેસ રોડથી શરૂ કરી અને 27 સુધી સાંસ્કૃતિક કાર્યક્રમમાં બધા નેશનલ એવોર્ડ વિનર પરંતુ આપણા નેટિવ બધા ડાન્સર્સ એમના તરફથી કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે। જામનગરના ઇતિહાસ તરફ નજર કરીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરેલું હતું ત્યારે પોલેન્ડના 200 શરણાર્થીઓ દેશ દેશમાં ભટકતા હતા ત્યારે દરેક દેશ તેઓની ખોરાક અને દવા દારૂની મદદ કરવા તૈયાર હતા પરંતુ કોઈ પણ દેશ તેઓને શરણ આપવા તૈયાર ન હતા। આ કપરી પરિસ્થિતિ જોઈ જામ સાહેબ શ્રી દિચીજય સીજીથી પોલેન્ડના નાગરિકોની પીડા જોઈ ન શકાય ત્યારે તેઓ ઇમ્પિરિયલ વોલ કેબિનેટના સભ્ય પણ હતા। તેઓને જામનગરના બંદરમાં પોલિશ નાગરિકોનું સ્વાગત કરી અને માત્ર શરણ જ નહીં પણ તેઓના ભણતર અને વિકાસને પણ ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું। આવો સોનેરી ઇતિહાસ ધરાવતા જામ સાહેબના નામની શપથ આજે પણ પોલેન્ડના સંસદમાં લેવાઈ છે। જામનગર બંદર એ એક કાર્ગો પોર્ટ છે પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પોલિશ બાળકોને આવકારવા એ પહેલો સિવિલિયન કિસ્સો હતો તે નેક નામદાર શ્રી જામ સાહેબ દિગ્વિજય સીજીના આમંત્રણથી શક્ય બન્યું હતું। આજે સદગુરુને પાઠવેલ આમંત્રણથી ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે કે રાજવી પરિવાર દ્વારા ફરી એક વખત જામનગર બંદર પર સ્પેશિયલ પરમિશનથી જામ સાહેબના મહેમાન સદગુરુનું આગમન થશે। આ કાર્યક્રમનું નેતૃત્વ જામ સાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા કરશે। એકતાબા સોઢા પોતે જામ સાહેબની જેમ પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે। એ કલાકૃતિ વિશે માહિતી મેળવતા મેળવતા એ લોકો સત્યસાઈમાંથી ફરી બધાને દર્શન આપી એમનોને મળી અને પેલેસમાં પોતાની ફોર્મલ એન્ટ્રી લેશે। ત્યાં એમની આરતી તેમનું ભવ્ય સ્વાગત એ બધું ગોઠવવામાં આવ્યું છે। એ પૂરું થાય પછી આપણે ત્યાં કલાકૃતિનું એક એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે કે જેની અંદર કચ્છ અને હાલારના બધા જ
कारीगरो पोतानी सेव द वीव मूवमेंट बतावे कि पोतानी साड़ी छे पोतानी बंधेज छे आपणे त्यां बनतुं फेब्रिक्स छे कि आपणी भरतकामनी कलाकारी छे आपणा चाकड़ा छे ए बधी कलाकृतिओ एमनी सामे सारा सारा स्पेसिमेन प्रस्तुत करवामां आवशे ए पूरुं करी અને એમને સ્ટેજ પર લઈ જવામાં આવશે. ત્યાં લગભગ 45-50 મિનિટનો એક કાર્યક્રમ છે જેની અંદર સેફ સોઇલની ચર્ચા કરવામાં આવશે કે 27 દેશોમાં એમણે શું ચર્ચાઓ કરી અને આજે એમનું મુહિમ છે એ આપણને કઈ રીતે ફાયદાકારક નીવડી શકે એના વિશે ચર્ચાઓ થશે અને લગભગ 7:15-7:30 આસપાસ કાર્યક્રમને પૂરો કરવામાં આવશે. જામ સાહેબ અને સદગુરુ વચ્ચે જે મીટિંગ છે એમાં 3-4 અલગ અલગ એજન્ડાસ છે. પ્રકૃતિને રિલેટેડ છે, અધ્યાત્મને રિલેટેડ છે, જામનગરની જનતાને ફાયદો કઈ રીતે મળી શકે આ બધામાંથી એને રિલેટેડ પણ છે. તો 3-4 પ્રોજેક્ટ્સ છે અમારા મનમાં જેના વિશે ચર્ચા સદગુરુ સાથે થશે કે ઈશા ફાઉન્ડેશન અને રાજવી પરિવાર કઈ રીતે એકબીજા સાથે કામ કરી શકે. સેવ સોઇલ કેમ્પેઇન અંતર્ગત તેઓ જામનગરમાં 5,000 વૃક્ષો આરોપણ કરવાનો સંકલ્પ લીધેલ છે. એકતાબા સોઢાની આગેવાની હેઠળ કાર્યક્રમને સફળ બનાવવાની યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર, એક સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.